एकतानगर खाते भारत रंग महोत्सव में बीजा दिवसे मराठी नाटक तेरा जोवा मराठी प्रेक्षकों मोटी संख्या में उमटिया। एकतानगर ना एकता ऑडिटोरियम खाते अध्ययन भारती वर्धा महाराष्ट्र द्वारा श्याम पेटकर लिखित हरीश इथापे दिग्दर्शित मराठी नाटक थी प्रेक्षकों प्रभावित थया हता। खास करीने आ स्टोरी महाराष्ट्र ना खेडूतोए करेली आत्महत्या बाद विधवा बनेली महिलाओना संघर्षनी कहानी छे। दिग्दर्शिका हरीश इथापाने जणाव्या अनुसार खेडूतोए आत्महत्या करी तेमना परिवारनी महिलाओने जे व्यथा दुख तकलीफो सहन करवानो वारो आवे छे एमनी पीड़ाओने आ नाटके वाचा आपी छे। समाजने आजे पण प्रचलित रूढ़ी प्रथाने नाबूद करवानो मेसेज आपता जणावे छे। पतिना अवसान पछी विधवा महिलाने लग्न करवानो अधिकार मळवो जोईए ए सारा मेसेजथी प्रेक्षको पण प्रभावित थया छे। आनंद अने आश्चर्यनी वात तो ए छे के आ नाटकमां काम करती महिला कलाकार खेडूतना सुसाइड फेमिलामांथी आ फेमिलीमांथी आवेली छे जेमां कोईना पति देवलोक पाम्या छे तो कोईनो दीकरो गुमाव्यो छे। ए महिला कलाकारो वास्तवमां नवू जीवन जीवा माटे संघर्ष करी रह्या छे। कोई नाट्य क्षेत्रे पीएचडी करी रह्या छे तो कोई ड्रामामां मास्टर्स करी रही छे। कोई घर परिवारनी जवाबदारी स्वीकारी नौकरी साथे नाटकमां काम करी थिएटर करी रही छे। एवी महिलाओ नाटकमां काम करी અભિનયના અજવાળા પાથરી રહી છે। લેખક શ્યામ પેટકર જણાવે છે કે વિદર્ભ મહારાષ્ટ્રમાં 2000 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે। મહારાષ્ટ્રના 14 જિલ્લામાં 28000 જેટલી એવી મહિલાઓ વિધવા થઈ છે જેની ઉંમર 28ની આસપાસ છે। લગ્નની યુવા વયે વિધવા બનેલી મહિલાઓની અંદર છુપાયેલી આંસુની દર્દનાક કહાની છે। હૃદયને સ્પર્શી જાય એવી વાત કરતા લેખકે સુંદર વાત કરતા જણાવ્યું છે કે બ્લડનું ગ્રુપ હોય છે પણ અશ્રુનું કોઈ ગ્રુપ હોતું નથી। તમારું બ્લડ મને ન લાગી શકે પણ મારા અશ્રુ તમને જરૂર સ્પર્શી જશે। દુઃખની વાત એ છે કે આંખના અશ્રુઓને કોમ્પ્યુટરમાં ડાઉનલોડ નથી કરી શકાતા। આવા સંવેદનશીલ વિષયને સ્પર્શતા નાટકને નર્મદા જિલ્લા પોલીસ વડાએ નાટક નિહાળ્યા બાદ નાટકની પ્રશંસા કરી સુંદર મરાઠી નાટકની પ્રસ્તુતિ માટે કલાકારો લેખક દિગ્દર્શક અને અભિનંદન પાઠવ્યા હતા। તો જાણીતા પત્રકાર અને લેખક દીપક જગતાપે પણ પોતે મહારાષ્ટ્રીયન હોવાને નાતે પરિવાર સાથે મરાઠી નાટક નિહાળી અત્યંત સંવેદનશીલ વિષય ઉપર નાટકની સુંદર પ્રસ્તુતિ માટે સ્ટેજ પર આવી મરાઠી પ્રેક્ષકગણ દ્વારા સ્ટેન્ડિંગ એવિએશન આપી નવ તાલીનું માન આપી સર્વે કલાકારોને અભિનંદન આપી કલાકારોનું સાચું સન્માન કર્યું હતું। જ્યારે ફેસ્ટિવલ ઇન્ચાર્જ ભાર્ગવ ઠક્કરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દિલ્હી અને ગુજરાત સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે નર્મદામાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાના નાટકોનો ફેસ્ટિવલ યોજાયો છે જેમાં પહેલીવાર આવા નાટકો કેવડિયામાં યોજાઈ રહ્યા છે જે જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી રહ્યા છે અને નાટકોનો આનંદ માણી રહ્યા છે। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।